મિત્રો આજે આપણે એક વર્ગ માટેનો અગત્યનો મુદ્દો જોવાના છીએ. હવે મિત્રો અહીંયા 1 થી 100 સંખ્યાનો વર્ગ કરવાની શોર્ટકટ છે. ટૂંકી રીતે આપણે વર્ગ કઈ રીતના કરી શકીએ? ફટાફટ 5 સેકન્ડની અંદર આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો કેમ કરવો તેના માટેની મેં અહીંયા રીત બનાવી છે. તો મિત્રો તમે મારી ચેનલ મેશભાઈ પંકજ કાપડિયા પર નવા હો અથવા પ્રથમ વખત વિડિયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મે મારી ચેનલ પર ધોરણ 10 અને 11 માં સાયન્સના ગણિતના વિડિયો મૂકેલા છે. હવે મિત્રો આપણે આ રીત જોતા પહેલા સૌપ્રથમ 1 થી 25 નો વર્ગ આપણે આવડતો હોવો જોઈએ. તો અહીંયા મે લખ્યું છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને એમ છેલ્લે 25 નો છે 125. આ 1 થી 25 નો વર્ગ છે એ આપણે યાદ હોવો જોઈએ. હવે મે અહીંયા આ વિડિયોની અંદર બે રીત બનાવી છે વર્ગ માટેની. ટૂંકી બે રીત બનાવી છે. એની અંદર મેં વિભાગ પાડ્યો છે 25 થી 75. 25 થી 75 ની વચ્ચે જે સંખ્યા હોય છે એને મેં રીત નંબર 1 માં લીધા છે. 75 થી 100 જે સંખ્યા છે એને મેં રીત નંબર 2 માં લીધા છે. તો 75 થી 100 ની વચ્ચે જે સંખ્યા છે એ રીત નંબર 2 માં છે. તો આજે આપણે અહીંયા 25 થી 75 ની વચ્ચે કોઈ પણ જે સંખ્યા હોય છે એનો વર્ગ કઈ રીતના કરવો એ આપણે શીખીએ. તો મિત્રો અહીંયા આપણે 25 થી 75 વચ્ચે જે સંખ્યા હોય છે એનો મેં બેઝ એટલે આધાર 50 લીધો છે. આપણે વર્ગ શીખવા માટેની અગત્યની રીતમાં અહીંયા આપણે આધારની જરૂર પડશે. તો અહીંયા આધાર છે 50 છે. હવે આધાર શું છે એ તમને હમણાં ઉદાહરણ આપું ત્યારે સમજાશે. અને બીજો મેં સૂત્ર બનાવ્યું છે 25 ± n. 25 ± n. તો 25 ± n શું છે એ પણ આપણે જોઈએ. હવે આમ આપણે ખબર નહીં પડે એટલે આપણે ઉદાહરણ લઈએ. તો પેલું ઉદાહરણ લઉં છું 46 નો વર્ગ. હવે 46 નો વર્ગ કઈ રીતના કરવો? તો મિત્રો અહીંયા 46 માં કેટલા ઉમેરવાથી 50 થાય? મેં આધાર લીધો 50 એટલે આપણે 50 ને અનુલક્ષીને જોવાનું છે એટલા માટે મેં આધાર લીધો 50. તો 46 માં કેટલા નાખીએ 50 થાય? તો કે 4. કેટલા ઉમેરવાથી 50 થાય? તો કે 4. તો અહીંયા તમારે કઈ રીતે કરવાનું? 4 નો વર્ગ મૂકી દેવાનો. 4 નો વર્ગ કેટલો થાય? 16. હવે 46 છે એ 50 કરતા કેવા છે? નાના હોય. તો અહીંયા 25 માં પ્લસ ઓર માઇનસ એન લખ્યું છે એટલે 50 થી નાના હોય તો બાદ કરવાના. તો 46 છે એ 50 થી નાના છે 25 માંથી બાદ કરવાના. કેટલા બાદ કરવાના? જે આપણો ડિફરન્સ છે ડિફરન્સ કેટલાનો છે? 4 નો. 25 માંથી 4 થાય કેટલા છે? 21. તો 46 નો વર્ગ થયો 21 નો. સાવ છેલ્લું છે. હવે અહીંયા બીજી રીત જોઈએ. તો બીજી રીત ની અંદર આપણે લખીએ છીએ 42 નો વર્ગ. 42 નો મિત્રો આ રીત ની અંદર જોઈએ તો 42 માં કેટલા ઉમેરવાથી 50 થાય? તો કે 8. 42 માં કેટલા ઉમેરવાથી 50 થાય? 8. તો અહીંયા 8 આવે તો 8 નો વર્ગ કરી નાખવાનો 64. 8 નો વર્ગ કરી નાખવાનો 64. મિત્રો હવે તમારે શું કરવાનું? 42 છે એ 50 થી કેવા છે? નાના છે. તો તમારે શું કરવાનું? અહીંયા 25 માંથી કેટલા બાદ કરવાના? 8. 25 માંથી 8 બાદ કરીએ તો 25 માંથી 8 બાદ કરો એટલે કેટલા વધશે? 17. બરોબર છે. 17 માં 8 એટલે 25 નો એટલે પણ 17 64. હવે મિત્રો આ થયા 50 થી નાની સંખ્યા. હવે આપણે 50 થી મોટી સંખ્યાના ઉદાહરણ જોઈએ. તો એમાં જોઈએ 53 નો વર્ગ. તો 53 છે એ આપણો બેઝ છે 50. 50 થી કેટલા મોટા છે? 3. તો કે 50 માં 3 નાખવાથી 53 થાય છે. 50 માં 3 નાખવાથી 53 થાય છે. તો અહીંયા જે 3 આવ્યા એ 3 નો વર્ગ કરવાનો. 3 નો વર્ગ 9 થાય છે. પરંતુ આપણે ડબલ ડિજિટ માં એટલે કે બે સંખ્યા માં આંકડા લખવાના છે એટલે 3 નો વર્ગ 9 છે તો એને 0 નો લખવાનો. સિંગલ ડિજિટ હોય એની આગળ આપણે 0 લગાડવાનું. હવે તો કે અહીંયા 53 છે 50 કરતા કેવા છે? મોટા છે. મોટા હોય તો પ્લસ ઓર માઇનસ લખ્યું છે. મોટા એટલે આપણે પ્લસ કરવાનું. 25 માં 3 નાખો એટલે 28. હવે આપણે જે ઉદાહરણ જોઈએ 61 નો વર્ગ. 61 તો કે 50 માં આપણે 11 ઉમેરવાથી 61 થાય છે. 11 નો વર્ગ 121 થાય. અહીંયા 3 ડિજિટ માં આંકડા 3 સંખ્યા માં આંકડા છે તો અહીંયા આપણે થી 2 ડિજિટ લેવાના છે. 2 ડિજિટ એટલે 21 લેવાના છે એટલે આપણે લખશું 21. તો 61 50 કરતા કેવા છે? મોટા છે.
મોટા હોય તો 25 માં હું કરવાનું 11 ઉમેરી દેવાના 25 માં 11 નાખો એટલે 36 અને આપણે અહીંયા 121 ને એટલો વધ્યો તો 36 ને 37 ફરીથી મિત્રો ઉદાહરણ સમજી લો 61 61 એટલે 50 થી કેટલા વધ્યું તો કે 50 માં 11 નાખો 61 તો 11 નો વર્ગ કરવાનો 121 એમાંથી ડબલ ડિજિટ લેવાના 21 એટલે મે 21 નીકળા હવે અહીંયા 61 છે 25 કરતા કેવા છે સોરી 50 કરતા કેવા છે મોટા છે 61 છે 50 કરતા મોટા તો આપણે 25 માં શું કરવાનું તો કે 11 ઉમેરવાનું મોટે સંખ્યા હોય 50 થી ઉમેરવાના 25 માં 11 નાખીએ એટલે 36 થાય 36 ને 1 37 એવું જ અહીંયા આપણે કર્યું હતું 46 ના વર્ગમાં તો 46 માં આપણે કેટલા ઉમેરવા છે 50 થાય તો કે 4 તો 4 નો વર્ગ લખ્યું હતું 16 46 થી 50 કરતા કેવા છે નાના છે એટલે આપણે 25 માંથી આપણે ડિફરન્સ બાદ કર્યો તો 25 માંથી 4 જાય 21 તો મિત્રો 50 કરતા નાની સંખ્યા હોય વર્ગ માટેની તો એ બાદ કરવાનું એટલે 50 કરતા મોટી સંખ્યા હોય તો આપણે એમાં ઉમેરવાના છે તો મિત્રો આ તમને ટૂંકી રીત છે એ તમને ઘણા બધા દાખલા ગણવામાં મદદરૂપ થશે અને ખાસ કરીને ધોરણ 7 અને 8 ની અંદર વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર આવે છે એના માટે પણ ઉપયોગી થશે તેમાં અમુક સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર પણ તમને ઉપયોગી થશે મિત્રો આપણે રીત નંબર 1 ની અંદર 25 થી 75 નો વર્ગ કેમ કરવો એ શીખ્યા રીત નંબર 1 માં 25 થી 75 નો વર્ગ કઈ રીતના ટૂંકી રીતનાથી કરવો એ આપણે શીખ્યા હવે પછીની સંખ્યા 75 થી 100 એને મેં રીત નંબર 2 નામ આપ્યું છે રીત નંબર 2 છે એમાં સંખ્યા 75 થી 100 એનો ટૂંકી રીતના શોર્ટકટ રીતે વર્ગ કઈ રીતના કરવો ઝડપથી ફટાફટ જવાબ થઈ જાય એવી રીતના છે એના માટે બેઝ લેવાનો છે 100 આગળના બેઝ હતો 50 પહેલી રીતમાં છે 25 થી 75 એમાં બેઝ હતો આપણો 50 અહીંયા 75 થી 100 છે એમાં આપણો બેઝ લેવાનો છે 100 અને બીજું મૂળ સંખ્યા ઓછા ઘટતી સંખ્યા એક સૂત્ર બનાવ્યું છે તો આપણે જોઈએ તો 96 છે મિત્રો એ 100 માં કેટલા અંક ઘટે ત્યારે 96 તો કે 4 100 માંથી 4 કાઢો એટલે 96 અથવા 96 ને 100 એ પછી માટે કેટલા અંક ઘટે છે 4 તો 100 માઇનસ 4 એટલે 96 તો આ તમને એટલા માટે બતાવું તમને ખ્યાલ પડે કે 96 છે 100 ની નજીક છે પણ 4 અંક ઘટે છે તો 4 અંક ઘટે છે એટલે આપણે શું કરશું ઓની જેમ આગળની જેમ 4 નો વર્ગ 16 હવે આ બીજું લખ્યું મૂળ સંખ્યા ઓછા ઘટતી સંખ્યા તો મૂળ સંખ્યા આપણે કેટલી હતી 96 આપણે ઘટતી સંખ્યા કેટલી છે 4 તો 96 માંથી 4 કાઢો કેટલા વધશે 92 તો 92 મૂકી દી 92 16 96 નો વર્ગ 92 16 થાવ ઈઝી અને ટૂંકી રીત છે ફક્ત 5 મિનિટની 2 સેકન્ડની જ વાત છે બરોબર છે ફટાફટ તમારે વર્ગ થઈ જશે બીજી એક સંખ્યા લઈએ 96 96 લેવાય કે 92 લઈએ 92 નો તો 92 છે એ 100 ની નજીક છે પણ કેટલા અંક ઘટે છે 8 એટલે આપણે એવું લખી દઈએ 100 માંથી 8 જાય એટલે 92 વધશે તો અહીંયા કેટલા ઘટે છે 8 તો 8 નો વર્ગ કરી નાખો 64 બરાબર હવે મૂળ સંખ્યા કેટલી છે આપણી 92 એમાં કેટલા કાઢવાના 8 92 માંથી 8 જાય તો આપણને ખબર છે 12 માંથી 8 જાય એટલે 4 અહીંયા 8 12 માંથી 8 જાય એટલે 4 એ 10 કો લીધો એટલે આપણી પાસે 8 તો 84 64 મિત્રો જે આપણે રકમ લઈ લઈ 89 લઈએ 89 નો વર્ગ તો 89 છે કેટલા અંક છે ઘટવા માટે તો કે 11 100 માંથી 11 કાઢીએ એટલે 89 વધે તો 11 નો વર્ગ કેટલો થાય 121 તો અહીં આપણે 2 ડિજિટ લખશું 11 નો વર્ગ 121 થાય તો 121 માંથી છેલ્લા બે અંક લખવાના છે 2 ડિજિટ 21 હવે આપણી પાસે એક વાત છે હવે આપણી મૂળ સંખ્યા કેટલી છે 89 89 માંથી 11 કાઢો તો 89 માંથી 11 કાઢીએ એટલે 9 માંથી 1 જાય એટલે 8 8 માંથી 1 જાય એટલે 7 હવે આપણે અહીંયા વધ્યો તો 121 ને 1 વધ્યો 21 મૂક્યા 1 વધ્યો અહીંયા મૂકે તો 78 માં 1 નાખી એટલે 79 તો 79 21 આનો વર્ગ થઈ ગયો તો મિત્રો આ રીતના તમે ટૂંકી રીતના વર્ગ કરી શકો ફરી એક વખત સમજાઈ દો 96 નો વર્ગ 96 નો વર્ગ તો 96 છે એને 100 ની નજીક છે પણ કેટલા અંક ઘટે છે 4 તો તમારે 100 માંથી 4 બાદ કરવાનું આપણે આગળ પણ એ રીતના શીખ્યા હતા જે ઘટે એનો વર્ગ કરી મૂકતા હતા તો 4 ઘટે 4 નો વર્ગ 16 એટલે મેં 16 લખ્યા મૂળ સંખ્યા આપણે કેટલી છે 96 96 માં 4 કાઢ નાખો 92 એવું જાય તો 92 છે
બરોબર છે 100 માંથી 8 જાય તો 92 વધે એટલે 8 નો વર્ગ લઈ ગયા 64 બરોબર 92 માં 8 બાદ કરો એટલે 84 તો અહીંયા લખી લેતા 84 હાલ ઈ જે રીત છે ફટાફટ 5 સેકન્ડ ની અંદર તમને દાખલાનો જવાબ મળી જાય તો બે રીત શીખવાડી 25 થી 75 ને 75 થી 100 પણ એના માટે તમારે એક આ વર્ગ આવતા હોવા જોઈએ બીજી એક રીત છે તમને બધાને 15 નો વર્ગ 25 નો વર્ગ 35 નો વર્ગ 45 નો વર્ગ ટૂંકમાં પાછળ અંક કયો આવતો હોય છે 5 આ રીત ત્રીજી પણ છે આ તમને ઘણી બધી બુક માં આપી છે આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલી છે તો 5 નો વર્ગ 25 નો વર્ગ 35 નો વર્ગ ને 45 નો વર્ગ તો છેલ્લો આપણો જોવાનો છે મિત્રો બધાયમાં હરખો છે 5 5 નો વર્ગ 25 બધાની અંદર છેલ્લો 5 છે એટલે 25 25 અને 25 આ રીત આવે છે એટલે શોર્ટકટ રીતના જવાબથી કહી દો હવે અહીંયા 1 છે તો 1 પછી કઈ સંખ્યા 2 આ 1 નો એના પછીની સંખ્યા સાથે ગુણાકાર 1 નો એના પછીની સંખ્યા 2 1 ગુણ્યા 2 એટલે 2 225 અહીંયા કેટલા છે મિત્રો 2 2 પછી કોણ આવે 3 તો 2 ગુણ્યા 3 એટલે 6 અહીંયા મિત્રો કેટલા છે 3 તો 3 પછીની સંખ્યા 4 તો 3 4 12 અહીંયા કેટલા છે 4 તો 4 પછીની સંખ્યા 5 4 5 20 આ રીતની એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરી મૂકજો પાછળ અંક 5 હોય તો જ ફક્ત આ રીત પાછળ અંક 5 હોય તો જ એના માટે શક્ય છે 25 35 45 55 75 65 85 એવી બધી સંખ્યા માટે તો એમાં છેલ્લો અંક 5 એટલે 25 મૂકજો અને આગળનો અંક છે એના પછીની સંખ્યા સાથે ગુણાકાર કરી મૂકજો તો મિત્રો આ રીતની તમને મેં શોર્ટકટ રીતના વર્ગ કેમ કરવો તે મેં શીખવાડ્યો